કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 આપણી આસપાસ શું, તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે પાઠની સમજૂતી જોઈએ. ધનવીન નામનો એક બાળક તેની માતાને પ્રશ્ન પૂછે છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કેવી રીતે બની હશે. ત્યારે તેની મમ્મી તેને જવાબ આપે છે કે તું જે સૂર્યને જુએ છે એ સૂર્યનું પણ એક કુટુંબ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, સૌર પરિવાર. આપણી પૃથ્વી છે એ પણ એ સૌર પરિવારનો જ એક સભ્ય છે, અને પૃથ્વી એ સૌર પરિવારના બીજા બધા સભ્યોની વચ્ચે રહે છે. મનુષ્યોને રહેવા માટે જે અનુકૂળ તાપમાન, પાણી અને હવાની જરૂર હોય છે તે માત્ર પૃથ્વીને જ મળેલા છે. સૌર પરિવારના અન્ય કોઈ સભ્યોને આ પ્રકારનું વાતાવરણ મળ્યું નથી, અને તેના કોઈ પુરાવાઓ પણ આજ સુધી મળ્યા નથી. એવું કહેવાય છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે. સૌપ્રથમ તે અગનગોળાના રૂપમાં હતી, અને આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેમાંથી તેના કેટલાક તત્વો છે એ છૂટા પડ્યા, અને સૌપ્રથમ તે પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. હવે આ પ્રક્રિયા દરમિયાન જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર થયા તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ કહીએ છીએ. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે વાતાવરણ કહીએ છીએ. રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વીની ઉપર સજીવ સૃષ્ટિ છે એ વિકાસ પામી, જેને આપણે જીવાવરણ કહીએ છીએ. આમ પૃથ્વી ઉપર આવી રીતે આ ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે આ ચાર આવરણો વિશે માહિતી મેળવવાની છે. તેમાં સૌપ્રથમ જોઈએ મૃદાવરણ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર રહીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી, અને આવરણ એટલે પડ, એટલે કે માટીનું બનેલું પડ, તેને આપણે મૃદાવરણ કહીએ. પૃથ્વીની ઉપરનો પોપડો છે એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, તેથી તેને આપણે ઘનાવરણ કે શિલાવરણ પણ કહી શકીએ છીએ. આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% જેટલો ભાગ રોકે છે, અને આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. તે બધે એકસરખી જાડાઈ પણ ધરાવતો નથી, વળી તે અંદર કે બહાર એકસરખો આકાર પણ ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોથી બનેલો છે, અને આ ભાગની ઉપર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો પણ આવેલા છે. વળી સપાટીથી શરૂ કરી અને તમે જેમ જેમ ઊંડે જતા જાઓ તેમ તેમ તાપમાનમાં પણ વધારો થતો જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને આપણે ભૂરસ એટલે કે મેગ્મા કહીએ છીએ. પૃથ્વીની અંદર ઘણા બધા વાયુઓ રહેલા હોય છે, જે ગરમ થતાં એ પૃથ્વીની સપાટી તરફ દબાણ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ એટલું બધું વધારે હોય છે, આમ ગરમી અને દબાણ બંને બળ એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તે લાવા બહાર આવી શકતો નથી અને પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. અને જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં એ પૃથ્વીની સપાટીનો પોપડો ફાટી જાય છે અને તે જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળે છે. જો વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ ન હોય તો આપણે ઘર પણ ન બાંધી શકીએ, પીવાનું પાણી, ખોરાક માટે ખેતી, ઉદ્યોગ ધંધા વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ ન કરી શકીએ. માટે આપણી માટે મૃદાવરણ એ ખૂબ જ અગત્યનું આવરણ છે. બીજું આવરણ જોઈએ, જલાવરણ. પૃથ્વીની સપાટીની નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. આશરે 71% ભાગ છે એ આપણી પૃથ્વીનો પાણી રોકે છે. જલાવરણની અંદર વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો, કયા કયા મહાસાગરો એટલે કે પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક જેવા મહાસાગરો આવેલા છે.
અને આ બધા મહાસાગરો એકબીજાની સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તાર પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્રધુની છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે અને કેટલીક જગ્યાએ તો તે 10-11 કિલોમીટર જેટલી ખાઈઓ પણ એની અંદર આવેલી હોય છે. મહાસાગરોના તળિયા પણ પૃથ્વીની સપાટીની જેમ પહાડો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણ વગેરે સ્વરૂપના બનેલા હોય છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી તો સમુદ્રમાંથી આવેલું છે અને બાકી રહેતા પાણીનો આશરે 25% બંને ધ્રુવ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તથા હિમાલય અને બીજા બધા પર્વતો ઉપર બરફના સ્વરૂપમાં રહેલું છે. બાકીના પાણી પૈકી કેટલુંક પાણી છે એ સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. પીવાલાયક પાણી છે એ ખૂબ જ ઓછું છે અને આ મીઠું જે પાણી પીવાલાયક છે તે આપણને જલાવરણ પૂરું પાડે છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂરિયાત છે. આ મીઠા પાણીનો આધાર વરસાદ માટે નો ભેજ જે છે એ સમુદ્રોમાંથી જ આવે છે. સમુદ્રમાંથી આપણને ઘણા બધા મૂલ્યવાન રસાયણો, ખનીજો, મીઠું, માછલા વગેરે પણ મળે છે. જેમ ધરતી ઉપર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રની અંદર પણ જીવસૃષ્ટિ આવેલી છે. ડિસ્કવરી વગેરે ચેનલ આપણે જો જોતા હોય તો આપણને ખ્યાલ આવે કે જેમ સૃષ્ટિ ઉપર એટલે કે ધરતી પર જેમ માનવોનો વસવાટ છે એવી જ રીતે સમુદ્રના પેટાળમાં પણ આવી જીવસૃષ્ટિ આવેલી છે. અનેક દરિયાઈ જીવો છે એ જોવા મળે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને તેની ભરતીની શક્તિને ઓછી કરી અને આપણે વિદ્યુત શક્તિ પણ મેળવી શકીએ છીએ અને આ સિવાય આ બધા જે સમુદ્રો છે, મહાસાગરો છે એ આપણને જળમાર્ગ તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે. ચાલો હવે એના પછીનું આવરણ જોઈએ, વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વીની સપાટીથી આશરે 800-1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. મૃદાવરણ કે જલાવરણની જેમ તેને આપણે જોઈ શકતા નથી, માત્ર તેને અનુભવી શકીએ છીએ. વાતાવરણની અંદર અનેક વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. વાતાવરણ છે એ રંગહીન છે, સ્વાદરહિત છે અને વાસરહિત છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો પણ સમાવેશ થાય છે. કયા કયા વાયુઓ કેટલા અંશમાં આપણા વાતાવરણમાં રહેલા છે તે આપણે જોઈએ તો તેમાં 78% જેટલો નાઇટ્રોજન છે, 21% જેટલો ઓક્સિજન છે અને 1% જેટલા બીજા અન્ય વાયુઓ આવેલા હોય છે. પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ છે એ ઓછું થતું જાય છે, ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોવાથી એ હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ જ તે ઓછો થતો જાય છે. ઓઝોન વાયુ એ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. આ વાયુ છે એ સૂર્યના પારઝાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી અને પૃથ્વી પર પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે, સૂર્યના તાપથી આપણું રક્ષણ કરે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં, સમુદ્ર કિનારે વધારે જોવા મળે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન છે એ ઓછું કરે છે. વાતાવરણની અંદર જો સૌથી મહત્ત્વનું કોઈ ઘટક હોય તો તે પાણી છે. ગરમીની બાષ્પ બની અને પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ કહીએ છીએ અને ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે અને આ ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના અન્ય સ્વરૂપો બને છે. કોઈપણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ કે તેની આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર ઓછી વધારે જોવા મળે છે.
વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે જ પૃથ્વી પર સૂર્યપ્રકાશ બધી જગ્યાએ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું પણ થતું નથી અને સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું પણ થઈ જતું નથી. રજકણો દ્વારા જ પ્રકાશના કિરણો છે એ પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. આનાથી જ વાતાવરણના માધ્યમના લીધે જ આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ અને એના લીધે જ આપણે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો પણ જોઈ શકીએ છીએ. હવે જોઈએ સૌથી મહત્ત્વનું આવરણ, જીવાવરણ. એટલે કે આ ત્રણ આવરણ, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણ આવરણના કારણે જ પૃથ્વી ઉપર ચોથું આવરણ, જીવાવરણનું અસ્તિત્વ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. પૃથ્વી પર જીવાવરણ એ સૌથી મહત્ત્વનું આવરણ ગણાય છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળેલું છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિની અંદર વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવો વગેરેનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી જ મેળવીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી શકતા નથી. આપણા અસ્તિત્વનો આધાર એ જીવાવરણ છે, જેને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક અજૈવિક અને બીજું છે જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે માનવ પ્રવૃત્તિઓની આ બધા આવરણો પર કેવી અસર થાય છે. તો અહીં સુંદર મંજાનું ચિત્ર આપેલું છે તેના માટે પણ માણસ પોતાના વિકાસ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. તેનાથી આ જુદા જુદા આવરણોની સમતુલા છે એ જોખમાય છે. જેમ કે ખનીજો મેળવવા માટે માણસ છે એ વધારે પડતું ખોદકામ કરે છે, ભૂમિગત અણુ પરીક્ષણો કરે છે, ખનીજ તેલ શોધવા માટે ઊંડું ક્ષારકામ કરે છે, વધુ પડતા પાતાળ કૂવાઓ, આ બધી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ છે એ જોખમાય છે, હાનિ પહોંચે છે તેને. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ, ફેક્ટરીઓના ગંદા પાણી વગેરે આપણે જળાશયોની અંદર ઠાલવી અને તેને ગંદા બનાવીએ છીએ. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે છે અને જહાજોના નકામા તેલ પણ સમુદ્રની અંદર નાખીએ છીએ. કેમિકલયુક્ત પાણી વગેરેથી દરિયાઈ જીવોનો નાશ થાય છે અને જે જલાવરણ માટે ખૂબ જ ખતરારૂપ છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા હવાને આપણે દૂષિત કરીએ છીએ. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી ઉપર ગરમી પણ વધે છે. આ રીતે માણસ છે એ પોતાની આવી બધી પ્રવૃત્તિઓથી આ બધા આવરણોને ઘણી બધી હાનિ પહોંચાડે છે અને આ બધાના લીધે કુદરતની જે પોષણ કડીઓ છે એ જોખમાય છે, જે જીવાવરણ માટે તો ખૂબ જ નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણી જે જમીન છે એ શેની બનેલી છે, તેમજ આપણને પાણી આપતા સ્ત્રોતો કયા કયા છે, વાતાવરણની અંદર કયા કયા વાયુઓ કેટલા પ્રમાણમાં રહેલા છે, જીવસૃષ્ટિ કઈ રીતે અસ્તિત્વમાં આવી, તેમજ આ બધા આવરણોને માણસ પોતાની પ્રવૃત્તિઓથી કેટલું નુકસાન પહોંચાડે છે, પ્રકૃતિને પણ માણસ વધુમાં વધુ નુકસાન પહોંચાડે છે અને માનવ પ્રવૃત્તિઓના કારણે આ આવરણો પર વિપરીત અસરો પડી છે. આ એકમની અંદર પ્રદૂષણના ગંભીર પ્રશ્ન પણ રજૂ કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે આ પાઠનું વાંચન જરૂરથી કરજો. ચાલો આપણે તેના સ્વાધ્યાય તરફ જઈએ. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો સવાલ, આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? નોંધ લખો. જવાબ જોઈએ.
આપણી પૃથ્વી છે એ જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે સૌ પ્રથમ તે એક અગનગોળાના રૂપમાં હતી અને આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેમાંથી ઘણા બધા તત્વો છે એ છૂટા પડ્યા. તેમાંથી જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ, જેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ, અને જેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ, અને આ બધા આવરણના લીધે જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું. આમ પૃથ્વીનો ઉદ્ભવ થયો. પૃથ્વી છે એ સૌરમંડળનો જ એક સભ્ય છે. સજીવને જીવવા માટે જરૂરી તાપમાન, હવા અને પાણી છે એ માત્ર પૃથ્વીને જ મળેલા છે. પ્રશ્ન બે, સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે, શા માટે? જવાબ જોઈએ. સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા લગભગ વૈજ્ઞાનિકો માને છે ત્યાં સુધી 4.5 અબજ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી. સૂર્યની આજુબાજુ ઘૂમતા વાયુઓ અને ધૂળના જથ્થામાંથી જ આ પૃથ્વીનું સર્જન થયેલું મનાય છે. આમાંના જે પદાર્થો ભારે હતા તેનાથી પૃથ્વીનો મધ્યભાગ બન્યો. જે વજનમાં હલકા હતા તે પદાર્થોથી પૃથ્વીની બહારની સપાટી બની. આમ સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી કાળક્રમે વાતાવરણની અસર હેઠળ ઠરતી ગઈ અને તેના જુદા જુદા પડો છે એ અસ્તિત્વમાં આવ્યા. આમ આજે આપણે જેના પર રહીએ છીએ તે જમીન કરોડો વર્ષ પછી અસ્તિત્વમાં આવેલો છે. ત્રીજો સવાલ, પૃથ્વી પરના આવરણોનો પરસ્પર શું સંબંધ છે, કઈ રીતે? જવાબ, પૃથ્વી પરના બધા આવરણો એ પર્યાવરણના જ વિભાગો છે. પર્યાવરણના મુખ્ય બે વિભાગ છે, જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવી, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે, તેને આપણે જીવાવરણ કહીએ છીએ. અને અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. અંતે આ બધા આવરણો પર્યાવરણના જ ભાગો છે. પૃથ્વી પરનું મોટા ભાગનું માનવ જીવન અને પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણ ઉપર જ વિકસેલું છે. જલાવરણ પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે, તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન આપણી સમગ્ર જીવસૃષ્ટિને જીવવા માટે અનિવાર્ય છે. આમ પૃથ્વી પર આ બધા આવરણોનો પરસ્પર સંબંધ છે. પછીનો સવાલ જોઈએ, પ્રશ્ન બે, નીચેની ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલી ખાલી જગ્યા. પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો આવેલા છે, તેનો જવાબ છે 4. બીજી, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા 10% ભાગ રોકે છે. જવાબ 29%. ત્રીજી, વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે. જવાબ છે પાણી. ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો. જવાબ છે મહાસાગરો. પાંચમું, ખાલી જગ્યા વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે. જવાબ છે ઓઝોન. પછીનો સવાલ જોઈએ, નીચેના શબ્દોના અર્થ સમજાવો, તેમાં પહેલું છે મૃદાવરણ. એટલે શું એનો અર્થ કહેવાનો છે? કે પૃથ્વીની ઉપરનો પોપડો જે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, આ પોપડાના ઉપલા પડને આપણે મૃદાવરણ કહીએ છીએ. બીજું છે જલાવરણ. તો કે પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે, અને પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે. પાણીથી ઘેરાયેલો આ ભાગ છે એ જલાવરણ તરીકે ઓળખાય છે. પછીનું છે વાતાવરણ. તો કે વાતાવરણ એટલે પૃથ્વીની સપાટીની ચારે બાજુ હવાનું જે આવરણ છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ. પછીનું જોઈએ જીવાવરણ. તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણે ત્રણ આવરણોના જે ભાગ ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી તેને જીવાવરણ કહેવામાં આવે છે. પાંચમું છે પ્રદૂષણ. પ્રદૂષણ એટલે હવા, પાણી અને ખોરાક, પર્યાવરણનું દૂષિત થવું, ગંદુ થવું. પછીનો સવાલ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું, પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. જવાબ છે ખરું.
બીજું, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તો તેનો જવાબ છે ખોટું. ત્રીજું, મીઠું પાણી એ જલાવરણની ભેટ છે, જવાબ છે ખરું. ચોથું, ઓક્સિજન નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે, ખોટું છે આ વિધાન. પ્રશ્ન 5, નીચેનાનો તમારા જીવન સાથે શું સંબંધ છે તે લખો. તેમાં પહેલું, પર્વતો. તો આપણા બધા જ હિલ સ્ટેશનો છે એ પર્વતો પર આવેલા છે, અને પર્વતને કારણે જ તે પ્રવાસન સ્થળ તરીકેનું મહત્ત્વ ધરાવે છે. પર્વતોના સૌંદર્યને માણવા માટે જ આપણે હિલ સ્ટેશનો પર પ્રવાસે જઈએ છીએ. આમ પર્વતો છે એ આપણા જીવન સાથે જોડાયેલા છે. બીજું છે ખેતરો. તો કે ખેતરોનો તો આપણા જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણે જે અનાજ, શાકભાજી, ફળ વગેરે જે બધું મેળવીએ છીએ, જેના વગર આપણે જીવી ન શકીએ, એ બધું આપણને ખેતરો જ પૂરું પાડે છે. ત્રીજું છે નદીઓ. તો નદીઓ તો આપણી લોકમાતા તરીકે ઓળખાય છે, અને નદીઓથી આપણને પાણી મળે છે. પાણી વગર આપણું જીવન શક્ય જ નથી. આથી નદીઓ છે એ ખૂબ મહત્ત્વની છે. ચોથું છે જળાશયો. તો આ બધા જળાશયો છે એની અંદર વરસાદી અથવા તો અન્ય બીજા કોઈ પણ પાણીનો આપણે સંગ્રહ કરીએ છીએ, અને આ પાણી છે એ આપણા પીવાના કામમાં આવે છે. તે સિંચાઈ માટે અને ખેતરો માટે પણ ઉપયોગી છે. આમ જળાશયો પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. પછીનું છે જંગલો. તો કે જંગલો આપણને લાકડું, મધ, ગુંદર, ઔષધિ વગેરે અનેક વસ્તુઓ પૂરી પાડે છે. જંગલો કાપવાથી પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે, અને જંગલો છે એ વાતાવરણને ચોખ્ખું રાખે છે. આ બધા જ તત્વો આપણા જીવન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આજે આ પાઠની સમજૂતી પણ જોઈ અને તેનો સ્વાધ્યાય પણ જોયો. વિદ્યાર્થી મિત્રો, ઘરે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં લખી રાખવાનો છે, જેથી જરૂર પડે ત્યારે તમે તેનો અભ્યાસ કરી શકો. તો ચાલો આજે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.